ઓક્સિડેશન મુશ્કેલ તો હવેનો પ્રશ્ન છે કીટોન નું ઓક્સિડેશન સમજાવો હવે કીટોન નું ઓક્સિડેશન હમણાં તો મેં ચલાવ્યું એક તો એ ઓક્સિડેશન તો ખરું જ કે જે આગળ તમને સમજાવી દીધું મેં હવે એ ઓક્સિડેશન તમને એવું પૂછે આલ્ડિહાઇડ કીટોન નું ઓક્સિડેશન તો ટોપિક પૂરો ત્યાં આગળ હવે આ કીટોન નું ઓક્સિડેશન એની એક બીજી કસોટી આવે છે આને આયોડો ફોર્મ કસોટી કહેવાય તો કીટોન ના ઓક્સિડેશન માટેની અને આયોડો ફોર્મ કસોટી તરીકે પણ ઓળખી શકાય હવે આયોડો ફોર્મ કસોટી કેલિંગ કસોટી બુકમાંથી નજર નાખી લેજો જાતે વાંચી લેજો એટલો તો હવે છે મિથાઇલ કીટોન સંયોજનોનું હેલો ફોર્મ પ્રક્રિયા દ્વારા ઓક્સિડેશન બુકમાં આવું હેડિંગ આપ્યું છે તો મિથાઇલ કીટોન એટલે કીટોનનું ઓક્સિડેશન હેલો ફોર્મ એટલે આયોડો ફોર્મ એના દ્વારા તમે ઓક્સિડેશન કરવાના છો તો એના દ્વારા ઓક્સિડેશન હવે આ ઓક્સિડેશનની પહેલી એક શરત છે કે કીટોનની હેલો ફોર્મ ઓક્સિડેશન આયોડો ફોર્મ સાથેની આ પ્રક્રિયા આયોડો ફોર્મ કસોટી આ કસોટી કોની સાથે શક્ય બને તો આ જે આયોડો ફોર્મ કસોટી છે આમ તો આલ્ડિહાઇડનું પણ ઓક્સિડેશન કરે કીટોનનું પણ કરે પરંતુ એની મુખ્ય શરત છે કે જે આલ્ડિહાઇડ કે કીટોનમાં આ કાર્બોનિલ CO સાથે ઓછામાં ઓછો એક મિથાઇલ સમૂહ જોડાયેલો હોય CO સાથે ઓછામાં ઓછો એક મિથાઇલ સમૂહ જોડાય જેના છેડા ઉપર COCH3 હોય એવા જ સંયોજનોનું જ આ ઓક્સિડેશન શક્ય બને છે એટલે ઓછામાં ઓછો એક મિથાઇલ સમૂહ તો જોઈએ તો આના ઉપરથી કહી શકાય કે જે સંયોજનોમાં કાર્બોનિલ સમૂહ CO સાથે ઓછામાં ઓછો એક મિથાઇલ સમૂહ એટલે કે બ્રેકેટમાં લખું છું COCH3 ઓછામાં ઓછો એક મિથાઇલ સમૂહ જોડાયેલો હોવો જ જોઈએ તો જે સંયોજનોમાં કાર્બોનિલ સમૂહ સાથે ઓછામાં ઓછો એક મિથાઇલ સમૂહ જોડાયેલો હોય તેવા જ સંયોજનો આ હેલો ફોર્મ આયોડો ફોર્મ અને હેલો ફોર્મ પણ કહી શકાય તેવા સંયોજનો આ હેલો ફોર્મ કસોટી આપે છે બીજો કે આ જે કસોટી છે એ કસોટી તમે કોની સાથે કરશો તો અહીંયા આગળ આલ્ડિહાઇડ સાથે પણ થાય કીટોન સાથે પણ થાય આ કસોટી બંને પ્રક્રિયકો સાથે શક્ય બને પણ એમાં મારે પ્રક્રિયક તરીકે સોડિયમ હાઇપોહેલાઇટ લેવો પડે તો જેમાં પ્રક્રિયક તરીકે સોડિયમ હાઇપોહેલાઇટ જેને કહેવાય NaOH NaOH તો આને સોડિયમ હાઇપોહેલાઇટ કહેવાય સાતમું ચેપ્ટર ક્લોરિનના ઓક્સો એસિડ HClO હકલો 1 હકલો 2 હકલો 1 જેને આપણે હાઇપોક્લોરાઇડ તરીકે ઓળખીએ છીએ એમાં સોડિયમ મૂક્યો એટલે સોડિયમ હાઇપોહેલાઇટ સંયોજન બન્યું જેમાં પ્રક્રિયક તરીકે સોડિયમ હાઇપોહેલાઇટ એનો ઉપયોગ થાય છે એટલે સોડિયમ હાઇપોહેલાઇટ એનો તમે ઉપયોગ કરી શકો ઉદાહરણ લઈએ વધુ ક્લિયર થઈ શકે હવે ઉદાહરણ પહેલા ક્લિયર કરો
કે સૌ પ્રથમ તો COCH3 સમૂહ હોવો જોઈએ જે આલ્ડિહાઇડ કે કીટોનમાં CO સાથે ઓછામાં ઓછો એક મિથાઇલ સમૂહ જોડાયો હોય એ જ સંયોજનોની આ પ્રક્રિયા શક્ય બને હવે આ પ્રક્રિયા કોની સાથે શક્ય બને છે તો સોડિયમ હાઇપોહેલાઇડ સાથે શક્ય બને સોડિયમ હાઇપોહેલાઇડ એ NaOH અને H2 બંનેનું આ મિશ્રણ હોય છે જેમાંથી HCl HX જતો રહે HX જાય અને NaOH બનતો હોય હવે બંને વચ્ચે પ્રક્રિયા થાય એક CH3 સાથે એક X ગયો તો તમને નિપજ શું મળી RCO ની સાથે ONa RCOONa વત્તા CH3 X પ્રાપ્ત થઈ શકે છે પણ અહીંયા આગળ NaOH વત્તા વધુ પ્રમાણમાં હેલોજન હોય છે હવે પ્રક્રિયા તો થઈ ગઈ કે RCOCH જે આલ્ડિહાઇડ કે કીટોનના કાર્બોનિલ સાથે ઓછામાં ઓછો એક મિથાઇલ સમૂહ હોય એને સોડિયમ હાઇપોહેલાઇડ સાથે ગરમ કરો તો એમાંથી CH3X ગયું હેલો મિથેન વત્તા RCOONa તમને સોડિયમ કાર્બોક્સિલેટ આયન પ્રાપ્ત થયો હવે તમે વધુ પ્રમાણમાં હેલોજન લીધું છે એટલે આપણે જાતે સમજવાનું છે કે વધુ હેલોજન લીધું એટલે આ જે પ્રક્રિયક મળ્યો એની સાથે વધારાનો હેલોજન સંયોજાય આનું ફરી હેલોજિનેશન કરે એક એક એચ ઘટતો જાય એક એક એક્સ વધતો જાય અહીંયા ત્રણ મોલ H2 હોય છે એટલે એક એક એચ ઘટે એક એક એક્સ વધે આમ તો છે CH3X પણ વધુ પ્રમાણમાં હેલોજન એની સાથે સંયોજાયો ફરી એક એચ ઘટ્યો એક એક્સ વધ્યો ફરી હેલોજન હેલોજિનેશન થયું ફરી એક એચ ઘટ્યો એક એક્સ વધ્યો એટલે અંતિમ નિપજ CHX3 મળે આમાં સંતુલન કરવાનું નથી એટલે તમારે યાદ રાખવું પડશે કે આયોડોફોર્મ કસોટીમાં અંતિમ નિપજ CH3X ના બદલે શું લખશો CHX3 તમારે લખવી પડશે હવે આ બંધારણમાં જો દ્વિબંધ હોય તો દ્વિબંધને પણ એની કોઈ અસર થતી નથી એટલે કે તેનું ઉદાહરણ લઈએ ઉદાહરણ ગમે તે લઈ શકાય કે CH3 CH ડબલ બંધ C CH3 CH2 COCH3 શૃંખલામાં દ્વિબંધ હોય તો એને કોઈ અસર ના થાય આપણે તો છેડા ઉપર COCH3 હોય એનું જ ઓક્સિડેશન શક્ય બને એની તમે સોડિયમ હાઇપોહેલાઇડ સાથે પ્રક્રિયા કરો અહીંયા NaOI પણ લખી શકાય સોડિયમ હાઇપોઆયોડાઇડ પણ લખાય થવાનું શું તો કે દ્વિબંધને કોઈ અસર ના થાય અહીંયા આગળથી આટલો જે સમૂહ છે એમાંથી આ CH3 માઇનસ NaO સાથે જોડાય આ CH3 સાથે X જતો રહેશે એટલે કે અહીંયા દૂર શું થવાનું તો આ CH3 સાથે X જતો રહે તમારી મુખ્ય નિપજ તો એની એ જ રહેવાની કે CH3 CH અહીંયા ડબલ બંધ CCH3 આ C ની સાથે CH2 અને CH2 સાથે CO અને ONa તમે જોડી દીધો CH2 COONa પણ વત્તા અહીંયા CH3X ના બદલે તમે ડાયરેક્ટ લખશો શું CHX3 લખશો તો એક આ ધ્યાન તમે રાખશો અહીંયા આગળ તો આ તમારું કીટોનનું ઓક્સિડેશન થયું આ ઓક્સિડેશન કીટોનનું થાય વધુમાં દ્વિતીયક પ્રકારનો આલ્કોહોલ છે એ પણ આપી શકે તો આ જે કસોટી છે અને આયોડોફોર્મ કસોટી પણ કહેવાય હેલોફોર્મ કસોટી તરીકે પણ ઓળખી શકાય ક્લોરોફોર્મ CL લેશો તો ક્લોરોફોર્મ I લેશો તો આયોડોફોર્મ તો આ આયોડોફોર્મ
જી કસોટી છે એક કસોટી એક તો COCH3 આપે CO સાથે મિથાઈલ સમૂહ હોય અને CH3 COH પણ આપે તદ્વિતીયક આલ્કોહોલ થયો કે CH3 COH ડેશ આગળ કાર્બન જ હોય કેમ કે દ્વિતીયક આલ્કોહોલ નું ઓક્સિડેશન કરો તમને કીટોન મળે છે એટલે કે COCH3 અને CH3 COH આ પ્રકારના એટલે કે કીટોન અને દ્વિતીયક આલ્કોહોલ આ બંને સંયોજનો છે એ બંને સંયોજનો આ કસોટી આપે છે શૃંખલામાં દ્વિબંધ હોય એને કોઈ અસર થતી નથી તો આની સાથે આપણી આ કસોટી થઈ ગઈ બુકમાં નજર નાખો કે મિથાઇલ કીટોન આ મિથાઇલ કીટોન થયું એનું હેલો ફોર્મ આયોડો ફોર્મ દ્વારા ઓક્સિડેશન તો પહેલી શરત છે કે ઓછામાં ઓછો એક મિથાઇલ સમૂહ ઓછામાં ઓછો એક મિથાઇલ સમૂહ કાર્બોનિલ કાર્બન CO સાથે જોડાયેલો હોય તેવા જ આલ્ડિહાઇડ અને કીટોન તો તેવા જ આલ્ડિહાઇડ અને કીટોન છે એ આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો જ આ હેલો ફોર્મ કે તેવા જ સંયોજનો આ કસોટી આપે કોની સાથે થાય તો કે સોડિયમ હાઇપો હેલાઇટ NaOH સાથે અને એના દ્વારા શું મળે તો કે એ સોડિયમ હાઇપો હેલાઇટ નો ઉપયોગ થાય જેના દ્વારા અનુવર્તી એટલે એટલા જ કાર્બન વાળા કાર્બોક્સિલિક એસિડ નો સોડિયમ ક્ષાર મળે એટલે એમાં પ્રક્રિયક તરીકે સોડિયમ હાઇપો હેલાઇટ નો ઉપયોગ થાય છે અને જેમાંથી તેટલા જ કાર્બન વાળો તમને પ્રાપ્ત શું થઈ શકે કાર્બોક્સિલિક એસિડ જે છે એ કાર્બોક્સિલિક એસિડ નો સોડિયમ જે ક્ષાર છે એ સોડિયમ ક્ષાર તમને મળે છે એટલે કાર્બોક્સિલિક એસિડ એનો આ સોડિયમ ક્ષાર તમને પ્રાપ્ત થયો જેમાં કાર્બોનિલ સંયોજનો કરતા એક ઓછો કાર્બન હોય કેમ કે આ CH3 જતો રહ્યો તો એમાં કાર્બનમાં શું થાય એકનો ઘટાડો એટલે કાર્બન ઓછો હોય અહીંયા મિથાઇલ સમૂહ એનું હેલો ફોર્મમાં રૂપાંતરણ થાય તો મિથાઇલ સમૂહ CH3 એનું CHX3 એ હેલો ફોર્મમાં રૂપાંતરણ થાય કાર્બન કાર્બન જો દ્વિબંધ હોય શૃંખલામાં તો તેને ઓક્સિડેશનની કોઈ અસર થતી નથી આમ સોડિયમ હાઇપોઆયોડાઇડ દ્વારા આયોડો ફોર્મ કસોટી એક તો COCH3 સમૂહ અથવા તો CH3COH સમૂહ એની પરખ માટે ઉપયોગી ગણવામાં આવે છે તો આવી રીતે આયોડો ફોર્મ કસોટી થઈ ગઈ તો અહીંયા આગળ હવે આલ્ડિહાઇડ નું ઓક્સિડેશન કીટોન નું ઓક્સિડેશન આલ્ડિહાઇડ કીટોન નું ઓક્સિડેશન તમારું પૂર્ણ થયું ઓકે હવે આગળ કોયડો આવશે આપણો એક સરસ કોયડો આપેલો છે કોયડા નંબર કાર્બનિક સંયોજન સારો કોયડો છે કે કાર્બનિક સંયોજન એ જેનું અણુ સૂત્ર તમને આપી દીધું છે તો કાર્બનિક સંયોજન એ જેનું અણુ સૂત્ર C8H8 અને O છે હવે કાર્બન ની સંખ્યા 6 કે 6 કરતા વધુ હોય ત્યાં એરોમેટિક બેન્ઝીન વલયની શક્યતા વધી જાય હોય જ એવું ના કહેવાય પણ બેન્ઝીન વલય હોવાની શક્યતાઓ વધી જશે હવે એ C8H8O 2,4-DNP ડાયનાઇટ્રોફિનાઇલ આ 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ પ્રક્રિયક સાથે નારંગી લાલ અવક્ષેપ આપે છે તો આ શબ્દ આવ્યો ક્યાં કે નારંગી લાલ અવક્ષેપ એમોનિયાના વ્યુત્પન્નો એમાં કોષ્ટક નીચે લખેલું છે 2,4-DNP જે પીળા નારંગી લાલ ઘન હોય એટલે ફિક્સ થઈ ગયું 2,4-ડાયનાઇટ્રો ફિનાઇલ સંયોજન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH એની હાજરીમાં આયોડિન સાથે ગરમ કરો
तो हमणा ज कसोटी लखी NaOH વત્તા I2 આયોડો ફોર્મ તો એમાં આયોડો ફોર્મના અવક્ષેપનો રંગ પીળો હોય તો પીળા રંગના એ અવક્ષેપ આપે છે તો એક તો BMP સાથે પ્રક્રિયા આયોડો ફોર્મમાં પીળા અવક્ષેપ આપે આ સંયોજન હવે મેઈન શબ્દ આવે છે જોજો આ સંયોજન ટોલેન્સ અથવા ફેલિંગ પ્રક્રિયકનો રિડક્શન કરતા નથી તો ટોલેન્સ અને ફેલિંગ કસોટી કોણ ના આપે કીટોન ના આપે તો એટલું તો ફિક્સ થઈ ગયું કે આ સંયોજન ટોલેન્સ અને ફેલિંગ કસોટી નથી આપતું એટલે આલ્ડિહાઇડ નથી આ કીટોન છે અને આયોડો ફોર્મ આપે એટલે છેડા ઉપર શું છે COCH3 છે ત્યાર પછી બ્રોમિન જળ અથવા બેયર પ્રક્રિયકનો રંગ પણ દૂર કરતા નથી મેં તમને આગળ કહ્યું હતું બ્રોમિન જળનો બદામી રંગ તો બે બ્રોમિન જળનો બદામી રંગ બેયર કસોટીમાં પણ બદામી રંગ ક્યારે દૂર થાય એનું ઓક્સિડેશન થાય તો અને ઓક્સિડેશન અહીંયા થતું નથી આલ્ડિહાઇડ નથી બી બ્રોમિન જળ સાથે એ પ્રક્રિયા કરશે નહીં તો કીટોન કીટોન સંયોજન હોય એ ફેલિંગ ટોલેન્સ ના આપે બ્રોમિન જળ બેયર પ્રક્રિયક સાથે પણ કસોટી ના આપે પણ ક્રોમિક એસિડ H2CRO4 એના ઉગ્ર ઓક્સિડેશન થાય તો 8 માંથી 7 કાર્બન એક ઓછા કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ ફિક્સ થઈ ગયું છે કીટોન જ છે સંયોજન AB ને ઓળખો તેની સાથે સંકળાયેલી પ્રક્રિયા લખો તો હવે મારે સૌ પ્રથમ એક તો પહેલા આનું બંધારણ લખવું પડશે કાર્બનની સંખ્યા છે અહીંયા આગળ 6 કરતા વધુ બંધારણ ચક્રીય પ્રકારનું હોઈ શકે છે આ બેન્ઝીન રિંગ ત્યાર પછી એ ટોલેન્સ અને ફેલિંગ કસોટી નથી આપતું એટલે કીટોન તમારું ફિક્સ થઈ ગયું આયોડો ફોર્મ કસોટી આપે એટલે CO ની સાથે છેડા ઉપર CH3 સમૂહ હોઈ શકે એક આ શક્યતા થઈ બંધારણની તો આ અણુ સૂત્ર હોઈ શકે પણ એમાં કાર્બન હાઇડ્રોજન ગણો તો આ દરેક ખૂણા ઉપર CH હોય અહીંયા C હોય એટલે 6 કાર્બન બેન્ઝીનના 7મો અને 8મો 8 કાર્બન થઈ ગયા હાઇડ્રોજન અહીંયા 1 2 3 4 અને 5 5 ને 3 8 હાઇડ્રોજન થઈ ગયા એક ઓક્સિજન આવી ગયો એટલે આ તમારું બંધારણ એ ફિક્સ થઈ ગયું બેન્ઝીન ઉપર COCH3 જેનું સાદું નામ એસિટોફિનોન થઈ શકે અથવા મિથાઇલ ફિનાઇલ કીટોન હવે સંયોજન એ તમારું આવી ગયું એની પ્રક્રિયા 2,4 ડાયનાઇટ્રો પી સાથે કરો તો એ પ્રક્રિયામાં 2,4 ડાયનાઇટ્રો તો બેન્ઝીન રિંગ આ પહેલો કાર્બન બીજા કાર્બન ઉપર NO2 ચોથા ઉપર NO2 આ DNP કોને કહેવાય તો આગળની ટૂંક નોંધમાં આવી ગયું 2,4 DNP એટલે 2,4 DNP એટલે 2,4 ડાયનાઇટ્રોફિનાઇલ સંયોજન થયું અને 2,4 ડાયનાઇટ્રોફિનાઇલ તો આ બંધારણ તમારું થશે તો એ બંધારણ કયું થાય તો બેન્ઝીન ઉપર અહીંયા શું હોય NH NH2 તો આ તમારું થયું 2,4 ડાયનાઇટ્રોફિનાઇલ તો 2,4 ડાયનાઇટ્રોફિનાઇલ DNP તરીકે તમે ઓળખી શકો પણ આખું નામ શું થશે 2,4 ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન લેવું પડશે તો ફિનાઇલ હાઇડ્રેઝિન હોય એટલે 2,4 ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન અને ટૂંકમાં 2,4 DNP કહેવાય બંને વચ્ચે પ્રક્રિયા થાય હવે તમને આ પ્રક્રિયા તો આવડે એસિડિક માધ્યમમાં થતી હોય આ પ્રક્રિયામાં દૂર શું થાય H2O અહીંયાથી H2 જાય કાર્બોનિલ સમૂહમાંથી ઓક્સિજન જાય
આ સી ની સાથે ઓ ડબલ બંધથી જ જોડાયેલો હોય કે સી અહીંયા ડબલ બંધ ઓ હોય આ ડબલ બંધ ઓ માંથી ઓક્સિજન જશે બંનેનું જોડાણ કરો બંધારણ આવું દોરી દો કે બેન્ઝીન રિંગ આ સી સી એચ થ્રી તો બેન્ઝીન રિંગ સી ની સાથે સી એચ થ્રી ઓ ગયો તો એના ડબલ બંધ સાથે અહીંયાથી એચ ટુ ગયો આનું જોડાણ કર્યું એન એન એચ અને પછી આ તમે બંધારણ આપી દીધું તો અહીંયા આગળ ટુ ફોર ડાયન નાઇટ્રો ફિનાઇલ તમે દોરી દીધું તો આ બંધારણો પણ તમે બંને આડા દોરો તો એ કોઈ વાંધો નહીં અથવા તો અહીંયાથી એચ ટુ ગયો અહીંયાથી આ ઓ ગયો એચ ટુ ઓ ગયું છે તમારું અને એ એચ ટુ ઓ ગયું તો અહીંયા આગળથી આ નિપજ મળી ગઈ આ નિપજને શું કહેવાય એસિટોફિનોન 2,4 ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝોન તરીકે ઓળખી શકાય બંનેનો યોગ જ કરવાનો કે એસિટોફિનોન 2,4 ડાયનાઇટ્રોફિનાઇલ ખાલી જીન માંથી શું બને ઝોન એટલે ફિનાઇલ હાઇડ્રેઝોન તમને પ્રાપ્ત હવે ત્યાર પછી આગળ ઉલ્લેખ કરેલો છે કે આ જે નિપજ મળી છે એ નિપજ એના નારંગી લાલ રંગ એના અવક્ષેપ પ્રાપ્ત થઈ શક્યા તો આના અવક્ષેપનો રંગ કેવો છે તો કે નારંગી લાલ રંગના આના અવક્ષેપ છે જે તમે NaOH ની હાજરીમાં આયોડિન સાથે ગરમ કરો પીળા અવક્ષેપ આપે આયોડોફોર્મ કસોટી આપી શકે કેમ કે COCH3 સમૂહ એટલે આયોડોફોર્મ કસોટી પણ આપશે તો હવે આ એસિટોફિનોન એની આયોડોફોર્મ કસોટી પણ મારે લખવી પડશે તો અહીંયા આગળ અને એ જ પ્રક્રિયા તો હવે હું લખું છું બેન્ઝીન ઉપર COCH3 હવે એની બે પ્રક્રિયાઓ છે કે એક તો સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં આયોડિન સાથે તમે એને ગરમ કરો છો તો એ જે તમારી પાસે બંધારણ મળ્યું COCH3 છે એને NaOH સાથે ગરમ કરો તો NaOH આયોડિન એની સાથે ગરમ કરો આયોડોફોર્મના પીળા અવક્ષેપ મળે આગળ મુજબ અહીંયા આગળથી પ્રક્રિયા થવાની આમાંથી બન્યું શું તો કે NaOI બન્યું એમાંથી HI ગયું ને NaOI NaOX તો આના CH3 સાથે I જોડાઈ જશે એટલે કે CH3I છે એ જતું રહ્યું ને CO ની સાથે ઓ NA જોડાઈ જશે તો બેન્ઝીન રિંગ ઉપર COO એટલે COONA વત્તા CH3I હવે લખવામાં CH3I પણ હવે તમને ખબર છે કે આનું વધુ પ્રમાણમાં હેલોજીનેશન થાય અને CH3I ના બદલે CHI3 આને કહેવામાં આવે આયોડોફોર્મ એના પીળા રંગના તમને અવક્ષેપ પ્રાપ્ત થઈ શકે છે એટલે આ કસોટી થઈ ગઈ કે આયોડોફોર્મ સાથે ગરમ કરતા પીળા રંગના અવક્ષેપ હવે ટોલેન્સ અને વેલિન કસોટી આપે નહીં કીટોન છે બ્રોમિન જળ કે બિયરનો રંગ પણ દૂર ના કરે કીટોન છે પણ એનું ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન કરો છો તો હવે બીજી પ્રક્રિયા છે H2CrO4 ક્રોમિક એસિડ એના વડે ઓક્સિડેશન કરો તો ઉગ્ર ઓક્સિડેશન કરતા એમાંથી C7H6OO2 અણુ સૂત્ર વાળો કાર્બોક્સિલિક એસિડ આપે તો હવે પેલો પોપ ઓફ નો નિયમ CO નું બે બાજુએથી વિભેદન થાય તો અહીંયા આગળથી તમે વિભેદન કરો તો તમને શું મળશે જે બાજુ જેટલા કાર્બન એ બાજુ જેટલા કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ અહીંયા એક કાર્બન છે COOH આ પણ એક કાર્બન છે HCOOH
એટલે એના કારણે તમને C7 તો આ જે સૂત્ર મળ્યું એમાં કાર્બન ની સંખ્યા 6 ને 1 7 C7 H થયા 5 ને 1 6 અને ઓક્સિજન થયા 2 એટલે C7H6O2 અણુ સૂત્ર વાળો કાર્બોક્સિલિક એસિડ મળ્યો આ કાર્બોક્સિલિક એસિડ એને સૂત્ર શું ગણી શકાશે B સંયોજન A અને B ને ઓળખો A તરીકે એસિટોફિનોન B તરીકે બેન્ઝોઇક એસિડ તેની સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ છે એ સમજાવો તો આવી રીતે આ પ્રક્રિયાઓ તમારી પૂર્ણ થઈ ગઈ અને છેલ્લે ઉલ્લેખ અહીંયા કરી દેવાનો કે સંયોજન એ કયું છે અને સંયોજન બી કયું છે એ તરીકે આપણે લખી શકીએ બેન્ઝીન ઉપર COCH3 એટલે કે એસિટોફિનોન છે અને સંયોજન બી તરીકે બેન્ઝોઇક એસિડ છે તો બી તરીકે બેન્ઝોઇક એસિડ આવી શકે આનું સૂત્રમાં C8H8O આમાં C7H6O2 તો આવી રીતે છેલ્લે આ પણ ઉલ્લેખ કરી દેવાનો એટલે આ પ્રક્રિયા આ કોયડો તમારો પૂર્ણ થયો તો અહીંયા સુધી આલ્ડિહાઇડ કીટોન એનું ઓક્સિડેશન છે એ પૂર્ણ થઈ ગયું તમારું ઓકે તો આજનું લેક્ચર અહીંયા સુધી તમે ક્લિયર રાખશો